કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આજરોજ કેવડિયા કોલોની તથા કેવડિયાની આજુબાજુના ગામડા વિસ્તારમાં અને સમગ્ર નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે જ્યારે નર્મદા જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ચાલુ રાખવામાં આવ્યું છે એવો સવાલ નર્મદા કોંગ્રેસે ઉઠાવ્યો છે. આ અંગે આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેક્ટર આરડી ભટ્ટને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વારંદ, વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી એ આવેદન આપી તાત્કાલિક અસરથી કોરોના અટકાવવા પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ બંધ કરવાની માંગ કરી હતી. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કેવડિયા વિસ્તારમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે, જેમાં પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ હોવાથી બહારથી આવતા પ્રવાસીઓ જે દેશના અલગ શહેર વિસ્તારોમાંથી આવી રહ્યા છે ત્યારે સ્થાનિક નોકરી ધંધા કરતા વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોય અને કોઈ પ્રવાસી સંક્રમિત હોય તો કેસો વધવાની શક્યતા છે, ત્યારે તાત્કાલિક ધોરણે પ્રવાસીઓ માટે તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરાવે તેવી માંગ કરી હતી. જેમાં અહીંયા કેવડિયાની આજુબાજુના ગામના લોકો નોકરી કરે છે તો વધતા જતા પ્રવાસનને લીધે કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવના વધી રહી છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા માટે આજે ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વારંદ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીમાભાઈ તડવી તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા કોંગ્રેસ આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેક્ટરને સમગ્ર સ્ટેચ્યુની સેવાઓ પ્રવાસન બંધ રાખવા માટે રજૂઆત કરી હતી. દીપક જગતાપ, ZSTV રાજપીપરા.